Hari Om, 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 Hari Om,
સિયાસારામાય ગુરુ ચરણ રજ સે સદરે હૃદય રૂપ વિચાર સિયાસારામય કહો વેદાંત કો સાર ધર્મ કમાર્થ મોક્ષ રે રોગ શોક સંહાર ભજે જો ભક્તિ ભાવસે શીઘ્ર ગોબેડા પાર હે ભારત સિંધુ
Thank you.
મોગ મદ મત્સર રહિત ગોવિંદ હમારી આત્મા હે પ્રભુ આનંદ દાતા નાન ગમ કો જીજે શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર ગમ સે કીજે સે ગમ ગુરુ જનો કી સેવા કરે પ્રેમ સે ગમ સભી જનો કે સેવા કરે હે પ્રભુ આનંદ દાતા નાન ગમ કો જીજે શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર ગમ સે કીજે યોગ વિદ્યા બ્રહ્મ વિદ્યા ઓ અધિક પ્યારી ગમે નામ સંચા પ્રાપ્ત કરકે સર્વહિતકારી બને હે પ્રભુ આનંદ દાતા નાન હમ કો દીજે શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર ગમ સે કીજે દૂર ગમ સે કીજે ભગવાન કીજે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌના હૃદયમાં રમી રહેલ પરમ કૃપાલુ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. મારા ભાઈઓ બહેનો વડીલો, ધન્ય છે તમારી સાધના ભક્તિ અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા વિશ્વાસ. આ વિશ્વાસ હશે તો ભક્તિ પ્રાપ્ત થાય, બિનો વિશ્વાસ ભક્તિ થતી નથી. બરાબર, તો મહાન સદગુરુદેવની અસીમ કૃપા છે. બરાબર, એ નારાયણ નારાયણ હરિઓમ એ લીલા કરી રહેલા છે. બરાબર, દ્વાપર યુગના અંદર ભગવાન પોતે કૃષ્ણ, બરાબર, અત્યારે બી છે, પણ દ્વાપર યુગના અંદર જયારે લીલા કરી રહેલા હતા ને, તો પોતે બ્રહ્માજી એને ખરેખર એને બ્રહ્મણ હતા કે આ ભગવાન છે કે કોણ છે. બરાબર, કારણ કે ભગવાન ને છે ને વેદો બી નેતી નેતી પોકારે છે, એ વેદો બી એને ઓળખી શકતા નથી. આપણે કેવી રીતે ઓળખી શકવાના? તો કહેવાનો અર્થ મારા ભાઈ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામયમ પવિત્રણાયમ સાધુનામ વિનાશાય તિરસ્કૃતમ ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. ત્યારે ભગવાન આપણને કહે છે કે જયારે જયારે ધર્મ ની હાનિ થાય, અધર્મ ની વૃદ્ધિ થાય, ત્યારે હું નિરંજન નિરાકાર કોઈ વાર રામ બને ના આવું, કોઈ વાર કૃષ્ણ બને ના આવું, કોઈ વાર સંતો બનીને આવીને બી ધર્મ ની સ્થાપના કરું છું. આપણે તો જાણીએ છીએ, આપણને અનુભવ છે મારા ભાઈ, એટલે અનુભવ હશે ને તો જ આપણને સાધના પાકી થશે. બરાબર, કહેવાનો અર્થ થોડો અગવડતા પડશે, પણ પોતાની સગવડ આપણે પોતે કરી લેવી જોઈએ. અને સગવડ પોતાને આપણે જો પ્રતિકૂળ અવસ્થાના અંદર આપણે અનુકૂળતા જો પ્રાપ્ત થઈ ગઈ, આપણને એ જીવન જીવનની કળા આવડી ગઈ ને, પછી એ કોઈ બી પરિસ્થિતિમાં એ મસ્ત ફકીર જ રહે છે. કારણ આ પૃથ્વી પર આવ્યા છે એટલે પ્રારબ્ધ ભોગવવા વગર કોઈ છૂટકો નથી. બરાબર, પણ એ પ્રારબ્ધ ને કોણ જાણી શકે? જ્યારે મહાન સંત શિરોમણી ના શરણે આવે અને જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કર્યું હોય ને, એને જ ખબર પડે. બરાબર, એમને એમ થતું નથી. ધન્ય છે, વંદન કરું છું તમને. ખરેખર ઘણું તમને મળીને અમને બી આનંદ થયો. અમે તો થોડું ઘણું કઈ નથી. બરાબર, તમને મળીને અમને ખરેખર આ પાઠ કર્યો તો ઘણો આનંદ થયો. અમારી થોડી શરૂઆત છે, પણ ગુરુજીની કૃપા છે, એવી કૃપા છે કે એક દિવસ બી ઘરે રહેતા નથી. કાલી ગેલી ભાષામાં
બરાબર ગાંડી ગેલી ભક્તિ કર્યા કરીએ છે. આવા સાધકો નો પરિવાર જયારે મળી જાય છે ને મારા ભાઈ, પછી થશે ને મોક્ષ હિ મોક્ષ, પછી બીજું મોક્ષ શોધવાની જરૂર નથી. મોહ નો ક્ષય થઈ ગયો પછી આ પરમાનંદ નો અને અનુભવ થવા લાગે છે. તો વિસ્તાર બહુ લાંબો છે, આપણે સામે ભાગવત પુરાણ છે 18,000 શ્લોકો થી ભરેલું છે, પણ સંતો ના શરણે આવે એની જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કર્યું, ખાલી બે વાક્ય કે એક શબ્દ બી મળી ગયો તો આપણને સદગતિ સુધી લઈ જાય છે. તો તમારી ભક્તિ ને વારંવાર વંદન કરવાનું મન થાય તો શરૂઆત કરીએ આપણે ગણપતિ બાપા ના વંદન થી અને પછી આગળ જઈએ. બોલો ગણપતિ Hare 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 Hare
મારા ભાઈઓ અને બહેનો, સાધક પરિવાર સૌને મારા દિલથી વારે વારે પ્રણામ કરું છું. જ્યારે બી આપણને જે ક્ષણ અને જે સમય અને જે વાતાવરણમાં સ્મરણ સદગુરુનું થાય, તમારા કોઈ બી ઈષ્ટદેવનું થાય, તો જાણી લેવાનું કે એ તમારા માટે અમૂલ્ય સમય છે. અને એટલું યાદ રાખજો કે વારે વારે આવો લાવો મળવાનો નથી, ને વારે વારે મનુષ્ય દેહ પણ મળવાનો નથી. દરેક મનુષ્ય જાણે છે, કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિ થશે, દરેકને ખબર છે કે મનુષ્ય આ ભારત ભૂમિમાં એટલા માટે આવે છે કે એને ભૌથી પાર થવા માટે, બરાબર. પણ માયાનું આવરણ તો છે જ, પણ ભગવાને આપણને બુદ્ધિ આપી છે, બરાબર. એ બુદ્ધિનો ઉપયોગ આપણે સંસારના પદાર્થો લેવા માટે પૂરી ઉપયોગ કરી દીધી, સવારથી સાંજ સુધી, બરાબર. તો તમે વિચાર કરો, આ જુદી સંસારના સાધનો મેળવીને આપણે મેળવાનું છે, સગવડ માટે જરૂરી છે, બરાબર. પણ આ જુદી કોઈ બી સંસારનું સાધન તમને સુખ આપી શકું ખરું, તમને કે મને? ગમે એટલું એર કન્ડિશન હશે ઘરમાં, ખાલી સુવિધા પૂરી પાડે છે, શાંતિ સદગુરુ સિવાય અને જ્ઞાન સિવાય બીજું કોઈ આપી શકતું નથી. એટલે સદગુરુ સાનિધ્ય જેને મળી ગયું, બરાબર, એને બીજું કઈ કરવાનું રહેતું નથી, એના વચન પ્રમાણે ચાલવાનું છે. વિવેક આવી જશે મારા ભાઈ, અને વિવેક આવી જશે એટલે વૈરાગ્ય આવતા વાર લાગવાની નથી, ને વૈરાગ્ય આવી જશે તો પછી ત્યાગની ભાવના આવી જશે. અને જો ત્યાગે છો આગે, ત્યાગ કરતા શીખી જવું છું તો જ તરશો, બાકી આ મારું આ મારું મારું કશું નથી. મારું સત્યુગ ત્રેતાયુગ વ્યાપાર યુગથી કરતા આવ્યા છે, આ કલયુગ આવી ગયો. પ્રહલાદ આ 5 વર્ષના અંદર ભગવાનને મેળવી લીધા, આપણા 55 વર્ષ વટી ગયા છે, બરાબર. કહેવાનો અર્થ, કારણ કે એવા યુગ અને મનવંતર ને કલ્પ તો બધા કાળચક્ર ચાલ્યા કરે છે, પણ સંત શિરોમણી બાપુજી આપણને કહે છે કે આ સમય તમારો વ્યર્થ જવો જોઈએ નહીં, કારણ કે તમે મારા સાનિધ્યમાં આવ્યા છે. એક વાર મારા વચન પ્રમાણે તો ચાલો, પછી જે તમારે જીવનમાં ને ધન્યતા અનુભવ કરી દઉં, પછી મને કેજો મારા ભાઈ. કારણ કે શરીર તો નાશવંત છે મારા ભાઈ, સ્પેર પાર્ટ એક દિવસ ઢીલા થવાના 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 ને થવાના જ. પણ એટલું યાદ રાખજો, આ શરીર મળ્યું છે તો એનાથી સદુપયોગ કરી લેવાનો. આપણે શરીર નથી, આપણે નિજ આત્મા છે, અને નિજ આત્માનું જ્ઞાન જયારે થઈ ગયું ને, પછી બીજું કોઈ મેળવાનું રહેતું નથી. કારણ કે એક વસ્તુ છે કે આ મારી પુસ્તક છે, બરાબર. તો આવા પુસ્તક અલગ થઈ ને, આપણે બધાને ખબર જ છે, આ પુસ્તક મારી કીધું એટલે અલગ થઈ ગયું, બરાબર. તો આ મારો હાથ છે, આ મારા પગ છે, આ મારા કાન છે, મારું નાક છે, મારું મોઢું છે, તો બોલવા વાળું કોણ છે, બરાબર. એને જો ઓળખી લો, એક જ એવા પૃથ્વી પર અત્યાર છે કે જેને આત્મ સાક્ષાત મહાપુરુષ કહેવામાં આવે, આપણા બાપુ છે. હા, કારણ કે જયારે અનુભવ થાય ને, પછી આ બહારના શાસ્ત્ર નું એ બી આપણને છે ને થોડુંક મિથ્યા લાગવા લાગે છે. કારણ સંતો થી શાસ્ત્ર, શાસ્ત્ર થી સંતો રહેતા નથી. કારણ કે ભગવાન વેદ વ્યાસે એનો વિસ્તાર કર્યો છે. કારણ એમ જોવા જાય, વેદો, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો, ગીતા, તમે જે કોઈ પુરાણો ખોલો, તમે ટોટલ મારો તો 100 અરબ છે, તેમાં તો 60 કરોડ તો મહામંત્ર છે, પણ તેમાંનો એક જ મંત્ર છે ખાલી ગુરુ, ગીતા કે છે ને, ખાલી એનું સરનું મળી ગયું
તો પછી બીજું શું જોઈએ? એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્ર ના મેદાનમાં કહે છે, અર્જુન ને નિમિત્ત બનાવ્યો છે. પણ અર્જુન ને શું થોડો ભ્રમિત થઈ ગયો, રડવા લાગેલો ને, ત્યારે એને કીધેલું આપણે વારે વારે સાતમાં ધ્યેય જોઈએ છે. અહીંયા હું સંસ્કૃત બોલવા લાગુ તો સંસ્કૃત નો અભ્યાસી હોય એને ખબર પડે, પણ સંસ્કૃત નો અભ્યાસ જ નહીં કર્યો હોય. અહીંયાથી હું ચાલુ કરું મંત્ર, તમને ખબર હશે કે સ્વસ્તેના ઇન્દ્ર હૃદયસ્રવા, સ્વસ્તેના ભૂખા વિશ્વવેદા, સ્વસ્તેના તાક્ષ અરિષ્ટનેમે, સ્વસ્તેના બૃહસ્પતિ દધાર્તુ. હવે આપણે જેને સંસ્કૃત નો અભ્યાસ કર્યો હોય તો આ તમને એનો સાર ખબર પડી જાય, બરાબર. પણ સંસ્કૃત ભણ્યો જ નહીં હોય અને તમને આ મંત્ર તમે કહો તિલક પાડવાનો, તો કોઈને સમજ પડે ખરી? ભગવાન તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એનાથી કઈ છુપાયેલો નથી. તમે અહીંયા બેઠા છો, બરાબર. તો અરે નૈમિષ સારણ ના અંદર 88,000 ઋષિ મુનિઓ જયારે બેઠા હતા, સુખદેવજી કથા કહેતા હતા, પરીક્ષિત સામે હતો, પરીક્ષિત ને ખાલી કથા જ નથી સંભળાવી, પરીક્ષિત ને તો ખરેખર પરમ ગતિ આપવા માટે સુખદેવજી આવેલા. અને સુખદેવજી ને ખબર હતી કે ખાલી એને હું કથા નથી સંભળાવવા આવ્યો, એને તો ખાલી 7 દિવસમાં મારે મોક્ષ ગતિ સુધી પહોંચાડવાનું છે. એટલે પરીક્ષિત રાજા ને કીધેલું, એ બી આપણા જેવો જ હતો, ભલે એ દિલ્હી ની ગાદી પર બેઠેલો ચક્રવર્તી સમ્રાટ હતો, આજે મોદી સાહેબ જે બેઠા છે ત્યાં બેઠેલો હતો. કલયુગ ના પ્રભાવ ને કારણે શૃંગી ઋષિ નો શ્રાપ મળી ગયો, 7 દિવસમાં મૃત્યુ હતું, એને મૃત્યુ ની ખબર પડી ગઈ. તક્ષક નાગ આવીને કરડવાનો હતો, એક ક્ષણ નો વાર નહીં લાગ્યો, આખો ઘર બાર નો ત્યાગ કરીને સુખદેવજી ના શરણે. વિસ્તાર બોલા હું પણ તમને ટૂંકમાં કહું છું, બરાબર. થોડું ધ્યાન આ બાજુ આપજો, કારણ કે જયારે બી આપણે ભણવા ગયા આપણા ક્લાસ ટીચર કહેતા હતા, ધ્યાન આ બાજુ આપજો, ધ્યાન આ બાજુ આપજો, ધ્યાન આ બાજુ આપજો. જેને જેને ધ્યાન આપ્યું એ પરીક્ષામાં 3 કલાકના અંદર સારી રીતે પેપર લખી શક્યા, જેને ધ્યાન જ નહીં આપ્યું, આજુબાજુ જે ફાફા મારવા જે લાગ્યો ને, એ પરીક્ષામાં કઈ લખી શક્યો નહીં. અને કદાચ કાપલા લાવ્યો હોય ને ચોરી કરવા, તો એને અંદર એ જવાબ શોધવા માટે ટાઈમ પૂરો કરી મૂકે, બરાબર. તો આપણને સંતો મહંતો કથા કરો ઘર ઘરે, અરે ફળિયામાં, ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, દેશમાં, વિદેશમાં, ઘર ઘર જેને પોકાર કરે, ભાઈ તમારી એક એક પલ જાય લાગણી તમે માળાને જપેલો જેને તમે માનતા હોય એના નામની. કારણ કે બાપુજી એમ નથી કીધું કે અમારા ચરણે આવો, આ પૃથ્વી પર, આ ધરતી પર કેટલાય અસંખ્ય સંપ્રદાયો છે, કોઈના અંદર બી જોડાઈ જાઓ તમારી સદગતિ થઈ જશે. કારણ કે બાપુના વાક્ય છે, કોઈ દિવસ ભેદ રાખ્યો નથી. સિયાવર રામ સબ્જેક્ટ જાની કરું હું પ્રણામ, જોડી જોગ મેં જાને. આજે કેમ સંપ્રદાય સંપ્રદાયમાં બધા ભેદ આવી ગયા? જ્ઞાન નથી મારા ભાઈ. પેલો કે આ બાજુ આવો, પેલો કે આ બાજુ આવો, બરાબર. કે અમારામાં બહુ સારું, અમારામાં આવો, તરત મુક્તિ થઈ જાય. ભાઈ મુક્તિ એમને નથી થવાની, એના માટે મોહનો ક્ષય થવો પડે. આપણા જે સામાન્ય વારે વારે તમને કહું, બોલપેન છૂટતી નથી, બોલપેન કોઈ માંગે તો ઢાંકણ આપણા પર રાખે ને બોલપેન એને આપીએ, કારણ મારી બોલપેન તો નહીં લઈ જાય ને. એક બોલપેન જેવી આપણા પરથી છૂટી શકતી નથી. અને આપણે મોક્ષની ગતિનો ઈચ્છા રાખીએ, પોસિબલ નથી મારા ભાઈ. આપણા ઘરે કોઈ બી સ્થિતિ થઈ, આપણા ચહેરા પર કોઈ આવરણ નહીં આવ્યું ને, તો જાણી જવાનું કે આપણે મોક્ષ ગતિએ જવાના છે. એટલે સુખદેવજી પરીક્ષિત રાજાને કીધું કે અહીંયા આવીને બેહી ગયો, અને બેહી તો ગયો છે, કથા તારા અંદર બેસવી પડે. કથામાં તો આવ્યો છે, કથા તારા અંદર આવવું પડશે, બરાબર. હવે એક ને એક કથા આપણે સાંભળીએ છીએ, પણ જ્યાં સુધી અંદર ફેટ નહીં થઈ જાય ત્યાં સુધી ફેરો સફળ થવાનો નથી. અમારા ભાઈ કલયુગ છે, બરાબર, આવું વાતાવરણ સર્જાશે. પણ જે રીતે કુરુક્ષેત્ર ના મેદાન ના અંદર 64 કરોડ લોકો હતા, અને ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ મંદિર જગત ગુરુ, એ અર્જુન ને એકાગ્રતા કેમ કર્યો? આજુબાજુ 64 કરોડ લોકો ઉભા હતા, આજુબાજુ કેટલા હાથી, કેટલા ઘોડા, કેટલા રથો, અને ત્યાં કેટલી એકબીજાને મારી નાખવાની ભાવના હતી. એવાને અંદર જે ખરેખર ગીતા સંભળાવું, અને જે સંભળાવું ને જેને સાંભળવાની સ્થિતિ કેવી હોય તો એ સાંભળી શકો. પણ કોઈ સામાન્ય ને, તો કૃષ્ણ મંદિર જગતગુરુ તેવા આપણા બાપુ બી છે. જયારે જયારે આવે ને તાકણી પડે ને તો બી સંભળાય. વાતાવરણ જોયું છે, હું તો અત્યારનો છું, તમે બધા બેઠા છો, પૂર્ણ સાધક છે, તમારી વાણી હું ત્યાંથી જોયા કરતો હતો. કારણ કે પૂર્ણ રીતે તમે સમર્પિત છો મારા ભાઈ, શરણાગત હોય ને તો જ આવી મીઠી વાણી નીકળે. બાકી આપણે કાયમ બાપુનો પાઠ કરીએ છીએ, બરાબર. કહેવાનો અર્થ મારા ભાઈ, જયારે આપણને પ્રેક્ટિકલ થવા લાગે ને ત્યારે જાણી જવાનું કે આપણે બરાબર રસ્તે છે. પ્રેક્ટિકલ થવું જોઈએ, બરાબર. બાકી આખી જિંદગી કથા સાંભળી પણ એક શબ્દ જીવનમાં ઉતાર્યો નહીં, પ્રેક્ટિકલ કર્યો નહીં, તો પછી વ્યર્થ છે. અરે સહેજ ના અંદર નારદ મુનિ મળી ગયા વાલિયા લુટારાને, ખાલી મરા નામનો મંત્ર આપી દીધો. કારણ કે નારદજી જાણતા હતા કે સીધો મંત્ર આપવા તેને ઉતરવાનો નથી, કારણ કે એ પ્રકારનો મનુષ્ય હતો.
એ વાલિયા લુટારાને ખબર પડી ગઈ કે હવે શું થવાનું. એને કીધું કે આજે જે હસી હસીને પાપ કરે એક દિવસ તારે રડી રડીને ભોગાવો પડે, જાની પરિવારની ખુશની તારામાં ભાગીદારી છે. એટલે વાલિયો લુટાર ખુશીને આવ્યો ને પસી રહ્યો છે. આપણે બી સંસારનો અનુભવ કર્યો છે, કોઈ થયું છે આપણે? કોઈ નથી મારા ભાઈ, બધા પ્રારબ્ધથી જોડાયેલા છે, એકબીજાના ઋણથી જોડાયેલા છે. ઋણ પૂરું થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જશે, કોઈ અહીંયા રોકાવાનો. પૂર્વ જન્મના લેનદેન કરવા માટે પરિવાર આવ્યું છે મારા ભાઈ. પણ એટલું યાદ રાખજો, પરિવારમાં પ્રેમથી જ રહેવાનું, બરાબર? કેમ પ્રેમથી? પ્રેમથી રસો તો પરમાત્મા ખુશ થશે, તારા પ્રોગ્રામમાં બેસાડશે તમને. તમારા અંદર પુણ્ય હશે ને તો તમારે શાંતિ અંદર આવશે, તો તમારે અહીંયા મન લાગશે. તમારા અંદર પાપ જો હશે ને તો અહીંયાથી ઉઠી ભાગવાનું મન થશે, તમને બેસાશે નહીં, ગભરાટ છૂટી જશે. કારણ આ ભાગવત છે, એકમ ભાગવત શાસ્ત્રમ ગરજથી મુક્તિ ન દાય ના, એક ભાગવત જ ગરજ ના કરે છે કે તમારે મુક્તિ જોઈતી હોય તો મારા શરણે આવવું પડશે. ને જે મારા શરણે આવે છે ને મુક્તિની પાછળ દોડવું પડતું નથી, મુક્તિ એની પાછળ પાછળ દોડે છે. આપણને બી કીધું છે, એ અર્જુન ને જેટલી જરૂર હતી ને એનાથી લાખ ગણી આપણને જરૂર છે, બરાબર? કહેવાનો અર્થ એ છે મારા ભાઈઓ, જે રીતે અર્જુન ની સ્થિતિ ખરેખર સુધરી ગઈ તેવી આપણી બી સુધી શકે છે, પણ આપણે એના રસ્તે ચાલવું પડે છે. તમે વિચાર કરો, બાપુજી કેટલું ભણેલા છે, ત્રીજી ને ચોથામાં આવ્યા હતા એમના પપ્પા, બરાબર? સ્વધામે જતા રહેલા, કેટલી જવાબદારી આવી ગઈ. સિદ્ધપુર ના અંદર દુકાનમાં રહેતા, હે, રાત ઓર પ્રભાત ભગવાનનું ધ્યાન કરતા, અને દિવસના જોતે તો દુકાનમાં રહેતા છે ને સારા મહિના. છતાં પણ એટલા દિલથી સેવા કરતા, જે તોલતા તે બી એટલી ઈમાનદારી, તાકો દુકાન આપી દીધા કરો. પણ ધીરે ધીરે સાધના વધી ને પછી તો શું થયું, ધીરે ધીરે એના 11 વર્ષ થયા. 11 વર્ષના અંદર તો એને તો રિદ્ધિ સિદ્ધિ તેને દાસી બની ગઈ. પણ એ મહાન જે ખરેખર આગળ સિદ્ધિમાં અટવાયા નહીં, પણ જે નિર્વાણના માર્ગ આગળ એટલે મોક્ષ ગતિના જે આત્મ સાક્ષાત ને આગળ ગયા, સાધના વધાવી દીધી. કારણ કે આમાં જોઈએ છે આપણે, કેમ કે તે જ રીતે આપણો ધ્યેય જે પાવરફુલ હોય, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ બહુ ઓછું જીવા, 30 વર્ષ, 39 વર્ષ, કેટલું જીવે એનું મહત્વ નથી, પણ કેવું જીવે એનો મહત્વ છે. જીવવા માટે 100 વર્ષ જરૂરી નહીં મળે, એક દિવસ એવું કામ કરો તો લોકો તમને 100 વર્ષ સુધી યાદ કરે, એનું નામ જીવન. બાકી ખાના પીના સોજાના પશુ સમાન, ખાવાનું પીવાનું ઘણું કામ પશુ બી કરે, આપણે તો મનુષ્ય છે. કહેવાનો અર્થ મારા ભાઈ, જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ જ્ઞાનની ગંગા વહેડાવી, એ 700 શ્લોક ને અંદર આપણને ગીતા સંભળાવી, એ ગીતાનો એક બે શ્લોક એમ કે આ કહે છે કે બ્રહ્માને સમજમાં નથી આવ્યો, આપણને ક્યાંથી આવશે, બરાબર? એટલે કહેવાનો અર્થ ખાલી હાથ જોડી દીધા ને ભગવાન ને તો બધું એ સ્વીકારી લેશે. કારણ અર્જુન જાણતો હતો, જ્યારે દુર્યોધન અને અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધના અંદર ભગવાન પાસે ગયા, તો અર્જુનએ ભગવાનને માંગ્યા, ભગવાનને કીધા કે હું આવીને શું કરવાનો, શસ્ત્ર ઉચકવાનો નથી તો હું શું કરીશ. દુર્યોધનએ સેના આપી દીધી, કૃષ્ણ ભગવાને કીધું કે એક હજુ બી 100 ની સેના છે, લઈ જા. અર્જુન કહે કે મારે એની જરૂર નથી, મારે બસ તમારી જરૂર છે, બરાબર? કૃષ્ણ ભગવાન સમજી ગયા કે ખરેખર જ્ઞાનનો પથિક છે આ. અને પછી કૃષ્ણ ભગવાનને એની જીવન દોરી તો પકડી જ, પણ આખી યુદ્ધની દોરી બી પકડી લીધી. આગળ 11 અક્ષોની સેના ને પાંડવ પાસે 5-5 7 અક્ષોની સેના, છતાં પણ યુદ્ધમાં જીત થઈ ગઈ. કેમ યુદ્ધ? કારણ કે આપણે સદગુરુના શરણે રહીએ, ભગવાનના શરણે રહીને સમર્પિત થઈ જાય તો આખું આપણું ભગવાન સંભાળી લઈશ. કહેવાનો અર્થ એટલે ગુરુજીને આપણે ખરેખર વંદન કરીએ છીએ મારા ભાઈ, કે ધન્ય છે આપણને આ યુગને અંદર મહાન સંત શિરોમણીના સાનિધ્યમાં આવીને એમની દીક્ષા મળી. તમને તો વારે વારે કહું, તમે તો બહુ આગળ દીક્ષા લીધી હશે. બાપુ તો જોધપુર મંદિરમાં ગયા ને ત્યાર પછી તો હું તો ગયો દીક્ષા કરવા, દીક્ષા લેવા. મને બહુ બધા વિરોધ કરેલો, કે બીજા કોઈ નિમયરા સાંભળજો એવું બધા કહેતા હતા, બરાબર? અને મને કચ્છ લઈ જવાની તૈયારી, અમારા શૈલુ કાકા સાક્ષી છે. પણ એ કચ્છ લઈ જવા તા, પેલી દીદી અમારે ભાગવત કરવા આવતી હતી, કચ્છની દીદી છે આત્માનંદની, બરાબર? પણ જયારે હૃદયના એકદમ
શુદ્ધ ભાવથી સદગુરુનું સ્મરણ કર્યું હતું. મને એ લોકો આવીને કીધું, એ પહેલા તમને શૈલો કાકા ને કહી દીધું કે મારે ખરેખર જવું છે દીક્ષા લેવા બાપુ પાસે. એ લોકો કીધું એ પહેલા સાક્ષી છે મારા ભાઈ. કેવાનો અર્થ મારા ભાઈ, જેને અંદર ખરેખર સદગુરુ પ્રત્યે પ્રેમ થઈ ગયો અને પરમાત્માની કૃપા થઈ ગઈ હોય એને બીજે કશે ફાફા મારવાની જરૂર રહેતી નથી. શરણો મળી જાય તો ફેરો એમને એમ સફળ થઈ ગયો. બાપુજી ખાલી એ જ પ્રાત સમરણીય પૂજ્યપાદ લીલાશેજી મહારાજ બાપુ એના શરણે પહોંચી ગયા તો અડધી ભક્તિ તો એમને એમ થઈ ગઈ. 40 દિવસ સુધી તો રાહ જોઈ લી, બરાબર 70 દિવસ પછી જ મોકલા ને, પછી ઘરે પાછા 13 દિવસ રહ્યા. કારણ કે જેને ખરેખર આત્મા પરમાત્માની લગ્ની લાગી ગઈ પછી એના સંસારમાં મન લાગતું નથી. એટલે કહેવાનું મન થાય શું થાય, વારે વારે મને ભજન બહુ ગમે એટલે દરરોજ ગામ ઘરે બી એનું રતન કર્યા કરું. શું કહું, એટલું જ કહું. ગુરુજી દર્શન દેવાને વેલા આવજો, ગુરુજી
સદગુરુ ભગવાન મહાદેવ 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 હરિયમ હરિયમ બોલે સદગુરુ ભગવાન કી જય. જયારે શરીરના અંદર રોમ રોમ ના અંદર જયારે રામ પ્રગટ થાય ને ત્યારે મારા ભાઈ આ શરીર થનગન ઉઠે છે. જે રીતે જુનાગઢ ની ગલી ના અંદર જયારે નરસિંહ મહેતા જયારે ગયા હતા એના પિતાજી નું શ્રાદ્ધ હતું અને એને ખાલી કહી લેવા ગયેલા હતા, હે મેં તો હાથી લીધી તપેલી ધરની ધરનો હર ધર કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બરાબર, તો તમે વિચાર કરો કે નરસિંહ મહેતા ના આ કરતાલ તો ખિસ્સામાં જ હોય. બરાબર, આપણે આ કથા જાણીએ છીએ. બરાબર, નિરંતર કોઈ બી સાધક પૂર્વ તૈયારીમાં હોય ને કે ખાલી મને ભગવાન નું ભજન મળી જાય ને તો એ નિરંતર થંગ નહીં ઉઠે છે મારા ભાઈ ને. આખા શરીરમાં રોમ રોમમાં રામ પ્રગટ થઈ જાય છે મારા ભાઈ. કહે છે ને કે આપણે આરતી ગાય છે ને, કપૂર ગૌરમ કરુણાવત હારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ રદ્યા રવિંદે. બરાબર, એ છે અંદર. એને પ્રગટ થવા માટે આ સત્સંગની જરૂર છે. જયારે આપણને નિજ સ્વરૂપનું ખરેખર જ્ઞાન થઈ જશે તો ખરેખર આપણને એવો આનંદ થઈ જશે કે મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ જહાં મેરે અપને સિવા કુછ ભી નહીં. મારા ભાઈ, એવી સ્થિતિ આવી જાય, એવી મોજ ફકીરી આવી જાય ને તો પછી બાપુને જેમ નર્મદા કિનારે બધે આંધી આવે કે તુફાન આવે, મસ્ત અનુષ્ઠાનમાં 40 દિવસમાં આંધી તુફાન આવ્યા ખાલી મોટી કોરલ ને. બરાબર, કોરલ બાજુમાં જ જતા રહ્યા હતા. બરાબર, તો ત્યાં જતા રહ્યા તો કોઈને એવું થયું હશે, બરાબર, ત્યાંના માસી મારે એમ કીધું છે. બરાબર, આવ્યો કોઈ હશે, કોઈ ચોર ડાકો કોઈ ભાલા ચાકુ ને ધારિયા લઈને આવ્યા, પણ જેની મોજ મસ્ત ફકીર હોય, ભીડ જામેલી હતી, એને સાનો ડર લાગે. શાંત સ્વરૂપે નીકળી ગયા ને પછી ખબર પડી કે આ તો કોઈક મહાન સંત હતા. પછી એનો પસ્તાવો થયો છે, પછી પસ્તાવો થયો. અને ડીસાના અંદર મૃત ગાય ને જીવનદાન એમને અપાય, બનાસકાંઠા બનાસ નદી. બરાબર, કહેવાનો અર્થ મારા ભાઈ કે જ્યારે જ્યારે ભગવાન જ્યારે લીલા કરવા આવતા હોય ત્યારે એને લીલાને ખાલી પ્રણામ કરી શકાય, એને કોઈ દોષ માપવા જવાય નહીં. સમુદ્રના છેડાને માપ પટ્ટી વડે માપી શકાતા નથી, તે જ રીતે આપણી મતિ અનુસાર સંત શિરોમણીને બી માપી શકાતો નથી મારા ભાઈ, એને નથી માપી શકાતો. એને વંદન કરીએ એટલે એ આપણને ખરેખર આપણા ગુરુજી આપણા બંધનમાં આપીને બંધનથી મુક્ત થવાનો રસ્તો બતાવશે. કારણ કે વંદનથી જ પ્રભુ બંધનમાં આવે છે. અને આપણે આ ભારત ભૂમિ પર બંધનથી મુક્ત થવા માટે આવ્યા છે, નથી ખાવા પીવાને ઊંઘવા માટે. નિરંતર મારા ભાઈ એટલું યાદ રાખજો, સુખદેવજી પરીક્ષિત રાજાને કીધેલું આવી ગયું, બહુ મોટી વાત છે. કથા એવી રીતે સાંભળજે તારી પાપણ છે ને આંખને એ બી પલકવી જોઈએ નહીં. તો આ રીતે કથા સાંભળી લેશે ને તો તને 7 દિવસ બહુ દૂરની વાત, 7 મિનિટમાં મોક્ષ આપી દેવા. કારણ કે હું પોતે સુખદેવજી છું, મને અહંકાર નથી, પણ પોતાના અંદર આત્મવિશ્વાસ છે. કારણ કે હું પોતે માતાજીના ગર્ભમાં હતો, બહાર આવવા માટે કેટલાય મને પ્રયત્ન કરેલા, પણ વિષ્ણુ ભગવાનને કીધું કે મારી માયા તારા પર કોઈ અસર કરશે નહીં, ત્યાર પછી હું બી માતાજીના ગર્ભમાંથી બહાર આવેલો. સુખદેવજી પરીક્ષિત રાજાને કીધું, કારણ કે આપણે કથા જાણીએ છીએ જે રીતે માતાજીના ગર્ભમાંથી બહાર આવ્યા એક ક્ષણ બી નહીં રોકાયેલા, એને ગંગા માતા એ નવડાવેલા સુખદેવજીને. કારણ કે એને કોઈ માયાનું બંધન હતું નહીં. વિસ્તાર બહુ છે, 7 દિવસની કથા હોય તેમાં વિસ્તાર થઈ શકે, પણ આપણે સાર ભાગ જોવાનો છે. કેવાનો અર્થ કે એ પરીક્ષિતને જો 7 દિવસમાં મુક્તિ આપી દેતો હોય અને પરીક્ષિતને જ કહી શકતો હોય કે 7 મિનિટમાં તને મુક્તિ આપી દેવા, તો 7 દિવસ બહુ દૂર છે તો આપણે નહીં થાય. બરાબર, કે જે રીતે ગોપી ભાવમાં આવવું પડે, ગોપી એક ચોપડીની ભણેલી સતા કૃષ્ણનો જયારે સુર વાગતો તો બધું શાંત ભાન ભૂલીને દેહ ભાન ભૂલીને એ શરદ પૂનમ ના દિવસે કોઈ સ્ત્રી અને પુરુષનું મિલન હતું ને, એક જીવ અને શિવનું મિલન હતું. રાસને એ જ સમજી શકે જેની વાસના દૂર થઈ ગઈ હોય. બાકી આપણા આંખ પર તો કેટલા બાપુજી કહે છે રમેશભાઈજી કે મોતી હશે ને અજ્ઞાન રૂપી, એને કાઢવા પડે. હવે અહીંયા લાઈટ નો પ્રકાશ છે તો બધાના ચહેરા બરાબર ક્લીન દેખાય, બહાર બેહેલા છે ક્લીન દેખાય છે, ચહેરા ઓળખાય છે કે આજ ભાઈ અહીંયા બેહેલા. ખાલી 5 મિનિટ લાઈટ ને બંધ કરી દો ને બાજુમાં બેહેલો ઓળખાતો હોય તો ચહેરો દેખાતો હોય તો નથી દેખાતો, અજ્ઞાનતા છે. કેમ? આ અંધકાર છે, એને દૂર કરવાનો છે જ્ઞાનના પ્રકાશમાં. અત્યારે કદાચ તમે પોતપોતાના ઘરે ગયા હોય, બરાબર, એકદમ કાલી રાત હોય તો તમે એમને એમ જાય તો ખાડા કોઈ ટેકરા આવી જાય, કોઈ કાંકરા આવી જાય, કાંટા આવી જાય, પગમાં બેહે ને, પણ તમારા હાથે બેટરી હોય તો દેખાય ને. તો આ જ્ઞાન હોવું જોઈએ.
જ્ઞાન હશે ને તો તમને શું ખાવાનું શું પીવાનું, કઈ જગ્યાએ બેસવાનું કઈ જગ્યાએ નહીં બેસવાનું, કઈ જગ્યાએ જવાનું કઈ જગ્યાએ નહીં જવાનું, કયા સમયે ઉઠવાનું કયા સમયે આ કીર્તન કરવાનું. અરે આ તો ઠીક, પણ જયારે સદગુણનું સ્મરણ કરો ને, તમે બોલો તો બી ભક્તિ થઈ જાય, ચાલો તો બી ભક્તિ થઈ જાય, ઊંઘો તો બી ભક્તિ થઈ જાય, કોઈ હાથે બોલો તો બી ભક્તિ થઈ જાય, ખાવ તો બી ભક્તિ થઈ જાય, એ જ્ઞાન આવી જાય આમાં, એ ભજન બની જાય. પછી સ્પેશિયલ ભજન કાઢવાનો સમય કાઢવો પડે એવી સ્થિતિ આવી જવા જોઈએ. એવી સ્થિતિ બાપુ આપણને બતાવી છે ને, આપણે એ તરફ ચાલી રહેલા છે. બાકી તમે વિચાર કરો, આજ સુધી મીડિયા એ થી માંડીને કેટલા લોકો કેટલો દૂર પ્રચાર કરે, આપણી શ્રદ્ધા તૂટી તૂટી. એટલે તો બાપુજી કહે ને, આપણે કહેવાનું કેવા હતા ને અમને કેવા બનાવ્યા, કેવા હતા ને અમને કેવા બનાવ્યા, ગોવિંદ રાજે.
સવારે અમારા બેન નો ફોન હતો, મારા પર કઈ પરીક્ષા છે આવતીકાલે. હા બરાબર, એ બી જરૂરી છે, બરાબર પરીક્ષા જરૂરી છે, બરાબર. પણ મારા ભાઈઓ અને બહેનો અને વડીલો એટલું યાદ રાખજો, દરેક જગ્યાએ જઉં છું અને તમને કહું છું અને કહેતો રહીશ, કારણ કે તમે જ કથા નથી સાંભળતા, કથા હું બી સાંભળું છું, હું બી કઈ પરિપૂર્ણ નથી. હવે આ ઉંમરે તમારા સામે આવ્યું છે, મને તેટલું જ્ઞાન બી નથી, ખાલી કીર્તન કરું છું, બરાબર. અને કોઈ કોઈ જગ્યાએ બોલાવે તો 7 દિવસનું પારાયણ કરવા બી જઈએ છે, બરાબર. પણ જે આવડે એ કરીએ છે, જે રીતે રામાયણના અંદર જે કાક ભસંડી ગુરુજીને કથા સંભળાવી રહેલા છે, બરાબર. યાજ્ઞવલ્કવ્ય ભરદ્વાજ મુનિને આ કથા સંભળાવે છે, ભગવાન સદાશિવ એ મહાદેવ અમરનાથના અંદર પોતાની પત્ની પાર્વતીને કથા સંભળાવે છે, અને ખરેખર એ જ કથા સરયુ નદી કિનારે તુલસીદાસ પોતાના મનને કથા સંભળાવે છે, તે જ રીતે હું મારા મનને કથા સંભળાવું છું, બરાબર. મારો એક નિયમ છે, નિયમ એ છે કે ઘરે કોઈ બી હોય અને શાંત બેઠો હોય તો એક શબ્દ બોલતો નથી, પણ કોઈક સાધક નો મેળાપ થઈ જાય તેના જોડે સત્સંગ કરું છું, કારણ કે એવો શબ્દ કોઈ દિવસ નીકાળવો કે એ વ્યર્થ જાય, એવી ક્ષણ ની બગાડવી કે એ વ્યર્થ જાય, કારણ આપણે ક્ષણ અને સમય ગણતરી ન મળ્યા છે, બરાબર. છઠ્ઠી ના દિવસે કેટલા ક્ષણ અને સમય આપણને આપી દીધું છે મારા ભાઈ, એટલે કહેવાનો અર્થ મારા ભાઈ એક ક્ષણ નો ઉપયોગ સદગુરુના સ્મરણમાં લાગવો જોઈએ. હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યો કે તારો દુઃખનો સમય કયો, ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે જે ક્ષણ મેં ભગવાન રામનું નામ નહીં લેમ ને, એ ક્ષણ મારા માટે અતિશય દુઃખને છે. તો તે જ રીતે આપણા સાધકોને બી સમજવું જોઈએ, જે ક્ષણે આપણે સદગુરુનું સ્મરણ નહીં કરીએ એ આપણા માટે કપરી પરિસ્થિતિ છે, દુઃખનો સમય છે. શરીર ત્યાં છે મારા ભાઈ, ગુરુજી આપણા સાથે છે, તો તમે અહીંયા બેઠા છો, બાકી આ કલયુગના અંદર કોઈ આવું આવીને બેસતો નથી, કારણ કે કલયુગ જયારે પરીક્ષિત રાજાને મળેલો ને, તો કલયુગે ચોખ્ખું કહી દીધેલું કે મારા યુગના અંદર કોઈ ભજન કીર્તન કરશે નહીં, અને જે કરવા જશે એને બી મેં શાંતિથી રહેવા દેવાનો નથી. હે પરીક્ષિત, તારા બાપ દાદાના સમયમાં જળતા સ્થળ દેખાતું હતું ને સ્થળતા જલ દેખાતું હતું, તે જ રીતે મારા સમયના અંદર પાપતા પુણ્ય દેખાય અને પુણ્યતા પાપ દેખાય, મનુષ્યને ખબર જ નહીં પડશે કે શું પુણ્ય અને શું પાપ. એ રીતે હું એવો અધર્મ ફેલાવીશ ને એવા અધોગતિ એ મોકલીશ કેનું વર્ણન હું તને શું કહું. પરીક્ષિત, તારો સમય પૂરો થઈ ગયો. પરીક્ષિત જયારે મયાનમાંથી તલવાર કાઢી ને જયારે એ જ
કલયુગ ને મારવા દીધા ને ત્યારે કલયુગ બી બુદ્ધિશાળી હતો, ભયાનક વાકડિયા વાળા હતા, ખાલી દાંત જ સફેદ દેખાતા હતા. વર્ણન ભાગવત માં છે, ભવિષ્ય પુરાણ માં છે, કલિક પુરાણ માં છે, અને સ્કંદ પુરાણ ના અંદર 81 જેનો 100 શ્લોક આવી પાસે પદ્મ પુરાણ માં એનો મહિમા ગાયો છે મારા ભાઈ. 55,000 શ્લોક ને અંદર મહાભારત ના અને અંદર 1,00,000 શ્લોક ના અંદર એ ધર્મ શું ને અધર્મ શું તે બતાવ્યું છે. તો મારા ભાઈઓ અત્યારે ખાલી કલયુગ ની શરૂઆત થઈ ગયેલી છે. 4,32,000 નો કલયુગ છે, માણસ 5,500 વર્ષ પૂરા થયા છે, છતાં પણ આપણને કથામાં આવીએ તો કંટાળો આવે છે, આવે છે ને બરાબર, કેમ આવે છે? આ કલયુગ ના લક્ષણો છે મારા ભાઈ. પણ છતાં પણ કલયુગે પરીક્ષિત રાજાને જ્યારે કીધું ને કે પરીક્ષિત જયારે એને મારવા ગયો ત્યારે કલયુગે કીધેલો કે આવી બધી બહુ સ્થિતિ ઉત્પન્ન કરી દેવાની કે એને ચાલુ કથામાં બી ઉઠાડવાનો પ્રયત્ન કરા, પણ છતાં પણ સહન કરીને જાય એ કથામાં બેહી રહે ને તો કલયુગ પોતે બોયલો છે, એને બંધન થી મુક્તિ મેં જ અપાવી દેવા. કલયુગ બોયલો છે મારા, કારણ કે બી ભગવાન નો પુત્ર છે, પણ એ સહન કરવું પડે, ધીરજ રાખવી પડે મારા ભાઈ. શ્રદ્ધા સબૂરી મંત્ર સાંઈબાબા એ આપ્યું છે બરાબર, કારણ કે ભગવાન કયા કયા રૂપમાં આવી શકે, કહે છે ને કે હરિ તારા નામ સે હજાર કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, બરાબર એ છે. તમે વિચાર કરો, સમય થયો છે, તમને કહી દઉં, બીજું કઈ નહીં થાય મારા ભાઈ. સદગુરુ નું જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કર્યું છે, પ્રેરણા મળી છે, એટલું તમને કહીને જાઉં છું, દરેક જગ્યાએ કહું છું અને તમને કહેતો રહીશ. બીજું કઈ નહીં થાય તો ઘરે મા બાપ ને ખાલી પ્રણામ કરી દેજો. આજે દીકરાના જન્મદિવસ છે ને બરાબર, તે દીકરાને કહીશ ક્યાં ગયું, ઊંઘી ગયો, ઊંઘવા દો કૃષ્ણ કનૈયા, એ ઊંઘવા જરૂરી છે, એમના નિમિત્તે છે બરાબર. એ કેટલો પુણ્યશાળી હશે મારા ભાઈઓ. એટલે કહેવાનો અર્થ, સમય અત્યારે થઈ રહેલો છે, હું તો તમે આખી રાત મને આવું બોલાવશો તો બોલ્યા કરો, પણ તમારી સ્થિતિ જોઈએ ને, સવારે બી આપણે જવાનું છે ને આમ તેમ, એટલે જરૂરી છે. એટલે હું તમારો વધારે સમય લેવાનો, થોડા સમયમાં વિરામ આપવા જઈ રહેલો છે મારા ભાઈ. પણ એટલું યાદ રાખજો, ઘરે મા બાપ છે એને પ્રણામ કરજો, એની વાત કહેલું માનજો. આજે શું થયું છે મારા ભાઈઓ બહેનો વડીલો, કે આજે આપણે બધું કરીએ છીએ, ભગવાનની પૂજા બી કરીએ છીએ, સ્મરણ સદગુરુનું બી કરીએ છીએ, પણ ઘરે મા બાપની પૂજા કરીએ છીએ એનું કહેલું માનીએ છીએ બરાબર, નથી કરતા ને? કોણ કોણ કરશે? થોડી આંગળી ઊંચી કરો તો મને જરાક આનંદ આવે. છેલ્લે તે ખાત બોઈલો, તું કરે કેમ કે પાસે બોઈલો ને, ધન્ય છે, ધન્ય છે જરૂર. કેમ કે જે મનુષ્ય મા બાપ ની સેવા કરે છે પોતે ભગવાન શિવ પુરાણ વિશ્વેશ્વર સહિતામાં કહે છે. આપણા ખરેખર વિડીયો મુકેલા છે ફેસબુક પર ને પ્રણામ કરું છું એમ ભાઈ ને ખરેખર, કારણ કે હું દરેક જગ્યાએ કહું કે જે મનુષ્ય મા બાપ ની પૂજા કરે છે ને એને સદગુરુ બી કે શિવ પોતે કે એને અમારી સેવા કરવાની જરૂર જ નહીં મળે. કેમ કે મા બાપ ની સેવામાં જ અમારી સેવા આવી જાય છે. પણ જે મનુષ્ય મા બાપ ની સેવા કરતો નથી, મા બાપ નું કેટલું માનતો નથી, એ ગમે એટલા ભજન કરે, કીર્તન કરે, ગમે એટલા અનુષ્ઠાન કરે, ગમે એટલા પ્રયોગો કરે, ગમે એટલા તીર્થમાં જઈને સ્નાન કરે, એને એનું કોઈ બી ફળ મળતો નથી. કેમ કે આપણા થકી આપણા મા બાપ જ દુખી હોય તો પરમાત્મા આપણાથી ખુશ થાય ખરો? જિંદગીમાં થવાનો નથી. એટલે તો શ્રવણ કુમાર પોતાના માતા પિતાને બેસાડીને કાવડમાં તીર્થે તીર્થે લઈ ગયો આપણો કુંડલિક. એવી મા બાપની સેવા કઈ રીતે ઘરે આવીને ભગવાનને ટકોરો મારવો પડ્યો ને પંઢરપુરમાં હજુ બી આવો થઈને ઉભો રહેવો પડ્યું છે મારા ભાઈ. એમાં તો વિસ્તાર છે ગણેશ પુરાણના અંદર બી, પણ એ તરફ હું જતો નથી. પણ એટલું યાદ રાખજો, આજે શિક્ષણ વધી ગયું પણ સંસ્કાર ઘટી ગયા છે. આજે એક મા બાપ 10 દીકરાઓને પાલી પોષીને મોટા કરે છે, પણ 10 દીકરાઓ મળીને એક મા બાપને સારી રીતે જોઈ શકતા એ છે. જરૂરી છે શિક્ષણ બી, પણ સાથે સંસ્કાર બી જરૂરી છે મારા ભાઈઓ. પાલી પોષીને મોટા કર્યા, દુનિયા આપણને બતાવી, આપણને બોલતા કર્યા, મોટા થાય તો આપણે એના સામે બોલતા થઈએ. અને પાછા કે તને કઈ સમજ નહીં પડે, એને સમજ પડી તો તને આટલો મોટો કર્યો, સમજ નહીં પડતી તો તું આટલો મોટો થતે. આજે વૃદ્ધાશ્રમમાં ગયેલા અનુરુદ્ધ આચાર્ય ઉત્તર પ્રદેશ બરાબર, તો દરેક ને ત્યાં મહિલા, દરેક ને બીજે માતા પિતા ત્યાં હતા, સ્થિતિ એવી ગંભીર હતી, એ લોકોને મળીને જોયું તો રડી પડ્યા. મેં કીધું કે ખરેખર તમે અહીંયા ખરેખર મહારાજશ્રીના સાનિધ્યમાં રહો છો, ધન્ય છે. મેં કહ્યું અહીંયા તમારે કેમ આવવું પડ્યું? ત્યારે એ મા બાપે એટલું જ કીધું કે જીતુભાઈ સાંભળજો, કે અમે અમારા છોકરાને શિક્ષણ હોય એટલું બધું આપ્યું, કોઈને ચાર્ટર એકાઉન્ટન્ટ બનાવી દીધા, કોઈને એન્જિનિયર બનાવી દીધા, કોઈને ડોક્ટર બનાવી દીધા, કોઈને શિક્ષક બનાવી દીધા,
કોઈને પીએચડી કરીને આગળ મોકલાવી દીધી, બરાબર. પણ જીતુભાઈ અમે બહુ શિક્ષણ આપ્યું પણ સંસ્કાર નહીં આપ્યા ને, એટલે અમારે એમ કા વૃદ્ધાશ્રમ માં આવવું પડ્યું. એ મા બાપ ભૂલા છે, એટલે જરૂરી છે શિક્ષણ. હું બી એક શિક્ષક જ હતો, આશ્રમ શાળા ગયો તો ગાંધીનગર ને એક બી ઓફિસ બાકી રાખી નથી, પણ ત્યાં 40 છોકરાને ભણાવતો, બરાબર. આજે 4000 સામે હોય મારા બાપુની, આપણા બાપુની કૃપા, બાપુની કૃપા. બોલતા નથી આવડતું મારા ભાઈ, કયા સમય શું બોલવું, વાડીમાં કોઈ શુદ્ધિ નહીં હતી, પણ બાપુની કૃપા થઈ ગઈ. આજે ખરેખર તમે બધા પરિવાર મળી ગયા તો હું પોતાના જીવનને બી ધન્ય સમજું છું મારા ભાઈ. તો કહેવાનો અર્થ, બીજી વાર આવશું તો એનો વિસ્તાર કરીશું, બરાબર. અત્યારે વિરામ થવા તરફ જઈએ, પણ કીર્તન કરવાના છે બે મિનિટ. આજે છોકરા જન્મદિવસ છે, જોડે એના બધું કરી લો, બરાબર. પોતપોતાના સ્થાને ઉભા થઈ જાય થોડી વાર ખાલી, પછી આપણે વિરામ આપી દઈએ, બરાબર. કૈલાસ પર્વત પરથી આવ્યા, બરાબર, અને રાસ રહીમાં છે, તો આપણે તો કઈ નથી મારા ભાઈઓ. બે ઘડી પોતપોતાના જગ્યા પર ઉભા થઈ જજો. મહાદેવ મહાદેવ મહાદેવ. હરિ ઓમ હરિ ઓમ. બોલો સદગુરુ. Bye.
કવિ કિરણ તોડે રંગેલા કિરણ તોડે બેસી જજે, આ પોતપોતાનું આસન ગ્રહણ કરજો થોડી વાર. મહાદેવ મહાદેવ. Thank you.
અત્યાર શ્રાવણ માસ ચાલે છે એટલે આપણે શિવજીના 108 નામ બોલવાના છે. હું બોલું પછી તમારા સાથે તમારે બોલવાનું છે. હર હર મહાદેવ કી જય. ઓમ શિવાય નમઃ. ઓમ સનાતાય નમઃ. ઓમ સ્થાણવે નમઃ. ઓમ વાસુકી હરાય નમઃ. ઓમ લુજટે નમઃ. ઓમ નીલગ્રીવાય નમઃ. ઓમ કાશીપતયે નમઃ. ઓમ શંકરાય નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ શરણાય નમઃ. ઓમ નટરાજાય નમઃ. ઓમ મણિકણિકેશાય નમઃ. ઓમ મુંડાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ વિષમદાય નમઃ. ઓમ ત્રંબકાય નમઃ. ઓમ પશુપતયે નમઃ. ઓમ દિશાપતયે નમઃ. ઓમ અનચિંત્યાય નમઃ. ઓમ સચ્ચિદાનંદાય નમઃ. ઓમ સર્પદાય નમઃ. ઓમ નિર્ગુણાય નમઃ. ઓમ કપિર્દિને નમઃ. ઓમ ત્રિપુરાય નમઃ. ઓમ કલ્યાણપુરમય નમઃ. ઓમ હરાય નમઃ. ઓમ કરુણામૂર્તયે નમઃ. ઓમ ભૂતનાથાય નમઃ. ઓમ જગતપતયે નમઃ. ઓમ જ્યોતિર્લિંગાય નમઃ. ઓમ રામેશ્વરાય નમઃ. ઓમ ભસ્મંગરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ નીલ લોહિતાય નમઃ. ઓમ બાલેન્દવે નમઃ. ઓમ નીલકંઠાય નમઃ. ઓમ સોમનાથાય નમઃ. ઓમ ગોરાય નમઃ. ઓમ જટિલાય નમઃ. ઓમ વિશ્વનાથાય નમઃ. ઓમ વર્ષનાથાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ જગન્નિવાસાય નમઃ. ઓમ વેદસારાય નમઃ. ઓમ ઉગ્રાય નમઃ. ઓમ ત્રિનેત્રાય નમઃ. ઓમ ચંદ્રચૂડાય નમઃ. ઓમ દેવ સ્વરૂપાય નમઃ. ઓમ ત્રંબકેશ્વરાય નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ ચંદ્રમૌલાય નમઃ. ઓમ યજ્ઞમૂર્તયે નમઃ. ઓમ અગ્નિસાય નમઃ. ઓમ નાગનાથાય નમઃ. ઓમ ભીમનાથાય નમઃ. ઓમ ભીમાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ શશિશેખરાય નમઃ. ઓમ મહાકાલાય નમઃ.
ઓમ ચંદ્રશેખરાય નમઃ. ઓમકાર સ્વરૂપાય નમઃ. ઓમ કેદારનાથાય નમઃ. ઓમ યોગમૂર્તયે નમઃ. ઓમ કાર્યેશ્વરાય નમઃ. ઓમ મૃત્યુંજયાય નમઃ. ઓમ પિનાકિને નમઃ. ઓમ આશુતોષાય નમઃ. ઓમ મહાકાલેશ્વરાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ શૂણપાણવે નમઃ. ઓમ નીલકંઠાય નમઃ. ઓમ સામ સદાશિવાય નમઃ. ઓમ ધર્મક્ષાય નમઃ. ઓમ ઘૂષણેશ્વરાય નમઃ. ઓમ મલ્લિકાર્જુનાય નમઃ. ઓમ ઈશાય નમઃ. ઓમ ઈશાનાય નમઃ. ઓમ સિંધકંઠાય નમઃ. ઓમ વૃષભધ્વજાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ઓમ પંચમુખાય નમઃ. ઓમ કપાલિને નમઃ. ઓમ સજ્જોદાતાય નમઃ. ઓમ વામદેવાય નમઃ. ઓમ આદિગુરવે નમઃ. ઓમ સર્વતાય નમઃ. ઓમ આદિવેદાય નમઃ. ઓમ પાર્વતીપતયે નમઃ. ઓમ અષ્ટમૂર્તયે નમઃ. ઓમ કામરીપવે નમઃ. ઓમ બ્રહ્મ સ્વરૂપાય નમઃ. ઓમ ઉમાનાથાય નમઃ. ઓમ અવધૂતાય નમઃ. ઓમ નંદીશાય નમઃ. ઓમ મુદનાથકાય નમઃ. ઓમ પ્રેમનાથાય નમઃ. ઓમ વૃષભનાથાય નમઃ. ઓમ વિષ્ણુપ્રિયાય નમઃ. ઓમ ત્રિગુણાતીતાય નમઃ. ઓમ નિંદમંદવે નમઃ. ઓમ નિરંજનાય નમઃ. ઓમ ચિદંબરાય નમઃ. ઓમ કૈલાસપતયે નમઃ. ઓમ દિગંબરાય નમઃ. ઓમ ગિરીશાય નમઃ. ઓમ જ્ઞાન સ્વરૂપાય નમઃ. હર હર મહાદેવ કી જય. સ્તોત્રમ છે શ્રી ગણેશાય નમઃ.
સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજન્યમ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યમ વેદનાથમ ચ દાકિન્યમ ભીમશંકર સેતુ બંદે તો રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તો વિશ્વેશમ ત્ર્યંબક ગોમતી તટે હિમાલયે તો કેદારમ ગુસ્મેશમ શિવાલયે એતાને જ્યોતિર્લિંગાને સાયં પાથ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણ વિનશ્યતિ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણ વિનશ્યતિ. આ ખાલી ચાર શ્લોક છે, પણ એ ચાર શ્લોક તો તમે આ શ્રાવણ માસમાં દરરોજ બોલે તો તમારા સાત જન્મોના પાપો હરાય છે. આ શ્લોકમાં છેલ્લે એવું લખેલું છે. પંદર તારીખ છે, તો પંદર તારીખે ઉટડી મુકામે મારા ઘરે જ છે આ શ્રાવણનો પાઠ સાંજે 7 કલાકે. પછી આવતા રવિવારે એટલે કે 18 તારીખે રવિવાર છે દિવસે ડુંગરીમાં છે પેલા ભાનુબેનના ઘરે. ભાનુબેન વિનુભાઈ પટેલ એ નેરાગર આપણે ગયેલા છે ઘણી વાર, એટલે અહીંયા પણ આપણે બીજી વાર આવ્યા. અમારે આ ડુંગરી સાધક પરિવાર છે. અમે છેલ્લા 8મું વર્ષ ચાલે છે. અમે દર ગુરુવારે આશામાના પાઠ કરીએ. 8મું વર્ષ ચાલે છે એટલે એમ ત્યારે સંકલ્પ કરેલો બધાએ કે ભાઈ બાપુ ત્યાં સુધી જેલ મંદિરમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અમારે આ આશામાના પાઠ ચાલુ રાખવાનો. તો 1.5 વર્ષ જે કોરોનામાં ગયું એ વખતે બી અમે થોડુંક ચાલુ રાખ્યું, પણ પછી છે ને બીજા લોકો અમારી નિંદા કરવા લાગ્યા એટલે પછી બધા સાધકોને કીધું કે ભાઈ આપણે ઘરે જ કરી દેવાના હોય, દરેક ઘરે બધાના ઘરે પોતા પોતે કરી દેવાનું. એટલે તે 1.5 વર્ષ અમારું પછી બધા સાધકો એને પોતાના ઘરે જ કર્યું. જેવો પેલું સારું થયું વાતાવરણ એ પછી પાછું અમે ચાલુ કરી દીધું. એ દર ગુરુવારે અમે કરીએ છીએ. કોઈક વાર ઘણી વાર એવું થાય કે ભાઈ આપણા સાધકભાઈને ઘરે કોઈ એમના બાબાનો કંઈ વરસગાંઠ હોય તો ગુરુવાર સિવાય બી કરીએ. હવે એવા અત્યારે શ્રાવણ માસમાં બધા ઘણા કરાવવાના, તો ભાઈ 3 રવિવારે પણ રાખેલા છે જે અમારા સાધકભાઈ જે આવતા હોય એને તે માગે તો પછી અમારે આપવું પડે, એમાં ચાલે જ નહીં. ને બીજા બી ધારો કે માગતા હોય તો પછી ભજન કીર્તન છે, કીર્તન તીર્તન આજે બધું આપણે પાવન કરવાનું છે બધાને, એટલે અમે જઈએ છીએ. સાંજના લગભગ 7નો સમય હોય, 7 વાગે ગયા, 9 વાગે પૂરું કરે, 2 કલાક અમે કરીએ. આરતી માટે આવી જાવ. થાળ પેલા લેવું છે કે પછી થાળ ગાવાનું છે?
સદગુરુ ભગવાન કી જય. જોત સે જોત જગાઓ, સદગુરુ જોત સે જોત જગાઓ, મેરા અંતર તે મેરા મિટાઓ, સદગુરુ જોત સે જોત જગાઓ. યોગેશ્વર ગે પરમેશ્વર, હે જ્ઞાનેશ્વર ગે સર્વેશ્વર, નિજ કો પાવર સાઓ, સદગુરુ જોત સે જોત જગાઓ, મેરા અંતર તે મેરા મિટાઓ, સદગુરુ જોત સે જોત જગાઓ. હમ માલક કે દ્વાર પે આયે, હમ માલક કે દ્વાર પે આયે, મંગળ દર્શ દિખાઓ, સદગુરુ જોત સે જોત જગાઓ, મેરા અંતર તે મેરા મિટાઓ, સદગુરુ જોત સે જોત જગાઓ. શીત ઝુકાય કરે તેરી આરત, શીત ઝુકાય કરે તેરી આરત, પ્રેમ સુધા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્રકારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુદત્વજા મંગલમ કુંડળીકાસ્થ મંગલાય તમો ઘરે સર્વ મંગલ મંગલી શિવે સર્વાદ સાધિકે શરણ્ય તંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. સ્વામી મોગે ના વિસારિયો જાગે લાખ લોગ મિલ જાય, હમ સંગ તુમકો બહુ તગે
તુમ સંગ ગમ કો નાહી દીન દયાલ કો બિનતી સુન લો કરે બનવાજ જો હમ પૂતક પૂત ગે તો હે પિતા તેરે લાજ હાથ જોડી વંદન કરો દરો ચરણ મેં શીશ નાન ભક્તિ મોહે દેજીએ પરમ પિતા જગદીશ મન મેં નામ તેરા રગે મુખ પે રગે સુગે હમ કો ઇતના દેજીએ રગે ચરણ મેં શીશ પ્રેમ ભક્તિ દેના હમે હે પ્રેમાય અવતાર હે કરુણાય અવતાર તુમ હો ગગન કે ચંદ્રમા હમ હે દરા કે દોલ સબ કુછ દિયા આપને બેત દરો ક્યા નાદ નમસ્કાર કે બેત દરો જોડી મી દોનો હાથ બાર બાર બિનતી કરો સુનિયે દીન દયાળ કૃપા દસ્તિ કરકે પ્રભુ હમકો કરો નિહાલ નારાયણ કે રૂપ મેં કૃષ્ણ કહો યા રામ નયે રૂપ મેં આયે હે સાઈયા સારામ સદગુરુ સે ભગવાન હરિ હરિ ઓ વૈનાસન દુરમતિ હરણાય કલી મેં ગરિ કો નામ નિસ દિન સાધક જો જપે સફલ હુએ સબ કામ હરિ હરિ ઓ સાધક માંગે માંગણા પ્રભુ દિયો મોહે દોર બાપુ કમારે સ્વસ્થ રહે આયો લંબી હોય ચિરંજીવી હોય જલ્દી દર્શન હોય હરિ હરિ ઓ બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય લીલાશા ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ ભગવાન કી જય જમવા વેલા આવો મારા વાલમાં આવો મારા ગરીબોના ઘેર જો પછવાડે મારે જો પડી Thank you.
નરસૈના સ્વામી સાંભળા. જો મારા સેવક જનના ઓળજો, સદગુરુ ભગવાન કી જય. આપ સર્વ બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. સોમવારે ભંડારો થાય અને આવું કીર્તન બી થાય. તમને અનુકૂળ સમય હોય તો એક સોમવારે બધા પધારજો. હરિઓમ. હરિઓમ. સાંજે 7:30 વાગે આરતી થાય છે મહારાજ, પછી અડધો કલાક જેવું પ્રવચન ને ભજન, પછી મહાપ્રસાદ.